નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય કમ્પ્યુટર પાઠ 6 કમ્પ્યુટરના પ્રકાર. હવે અહીં કદ, કિંમત, ઉપયોગિતા અને ઝડપને આધારે કમ્પ્યુટરમાં નીચે મુજબના પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. અહીં કદ, કિંમત, ઉપયોગિતા અને તેની ઝડપ એના આધારે કમ્પ્યુટરમાં અહીં નીચે મુજબના જે આ વર્ગીકરણ છે એ કરી શકીએ. જુઓ, અહીં પેલું છે સુપર કમ્પ્યુટર. તમે અહીં જે ચિત્રમાં જુઓ છો એ તે કેવું કમ્પ્યુટર છે? તો કે તે સુપર કમ્પ્યુટર છે. અને તમે જોઈ શકો છો ચિત્રમાં કે તેનું કદ છે ખૂબ મોટું છે. તે કદમાં છે ખૂબ મોટું છે. સુપર કમ્પ્યુટરનું કદ ઘણું મોટું છે. જુઓ, અહીં તમે ચિત્રમાં જુઓ છો કે તેનું કદ છે ઘણું મોટું છે. ખૂબ જ અઘરા કાર્યો કે જેમાં ખૂબ વધારે ઝડપ અને ચોકસાઈની જરૂર હોય ત્યાં સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોઈ એવા અઘરા કાર્યો હોય કે જેમાં આપણે વધારે ઝડપ અને ચોકસાઈની જરૂર હોય કે જ્યાં ભૂલ થવી ન જોઈએ ત્યાં સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવામાન આગાહી, વૈજ્ઞાનિક સંશોધન, લશ્કરી કાર્યવાહી માટે તથા અવકાશમાં ઉપગ્રહ છોડ્યા પછી તેનું નિયંત્રણ કરવા માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવામાન આગાહી, વૈજ્ઞાનિક સંશોધન, લશ્કરી કાર્યવાહી હોય તેમજ આપણે અવકાશમાં જ્યારે ઉપગ્રહ છોડીએ છીએ અહીંયાથી ત્યારે તેનું નિયંત્રણ કરવું હોય તો તેના માટે પણ આ સુપર કમ્પ્યુટરનો છે ઉપયોગ થાય છે. તે કદમાં ઘણું મોટું છે, પરંતુ જ્યારે ખૂબ અઘરા કાર્ય કરવાના હોય તો તેમાં કે જેમાં ખૂબ ઝડપ અને ચોકસાઈની જરૂર હોય ત્યારે સુપર કમ્પ્યુટરનો છે ઉપયોગ થાય છે. અને હવામાનની આગાહી, તમે અત્યારે જુઓ છો કે ચોમાસું ક્યારે શરૂ થશે, કેટલું કેવું હશે ચોમાસું એ વગેરેની માહિતી જે આપણે આપે છે તો શેની મદદથી? તો કે આ સુપર કમ્પ્યુટરની મદદથી. કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવાના હોય, લશ્કરી કાર્યવાહી હોય, અવકાશમાં જે ઉપગ્રહ છોડ્યા છે તો તેનું નિયંત્રણ કરવાનું હોય તો તે બધા જ માટે આ સુપર કમ્પ્યુટર છે ઉપયોગી છે. ત્યાર પછી છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર. મેઇન ફ્રેમ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર કરતાં નાના હોય છે, પરંતુ તેમની ઝડપ અને કિંમત પણ ઘણી વધારે હોય છે. એક સાથે ઘણી વ્યક્તિઓ આ કમ્પ્યુટર પર કાર્ય કરી શકે છે. મોટી કંપનીઓ, સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો પોતાના કાર્યો માટે મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે સુપર કમ્પ્યુટર કરતાં છે કદમાં નાના હોય છે. તમે અહીં જોઈ શકો છો સુપર કમ્પ્યુટર કરતાં મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે કદમાં નાના છે, પરંતુ તેમની ઝડપ અને કિંમત બંને વધારે છે. તેની ઝડપ પણ વધારે છે અને તેની કિંમત છે એ પણ ઘણી વધારે હોય છે. એક સાથે એક કરતાં વધારે વ્યક્તિ આ કમ્પ્યુટર પર કાર્ય કરી શકે. એક કરતાં ઘણી બધી વ્યક્તિ છે આ કમ્પ્યુટર પર કાર્ય કરી શકે. કયા કમ્પ્યુટર? તો કે મેઇન ફ્રેમ કમ્પ્યુટર પર એક સાથે ઘણી બધી વ્યક્તિઓ કાર્ય કરી શકે છે. એક એટલે માત્ર એક વ્યક્તિ કાર્ય ન કરી શકે. વધારે એક કરતાં વધારે હોય તો એ પણ કાર્ય કરી શકે. એક કરતાં વધારે વ્યક્તિ આ મેઇન ફ્રેમ કમ્પ્યુટર પર કાર્ય કરી શકે. મોટી મોટી જે કંપનીઓ હોય, સંસ્થાઓ હોય, ઉદ્યોગ ગૃહો હોય એ પોતાના કાર્યો માટે મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ આ મોટા મોટા જે કંપનીઓ, મોટી મોટી કંપનીઓ હોય, સંસ્થા એ વગેરે લોકો છે આ મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે કે જેમાં એક સાથે ઘણી બધી વ્યક્તિઓ છે એ કાર્ય કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ અહીં મિની કમ્પ્યુટર. મિની કમ્પ્યુટર મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં નાના, પરંતુ પર્સનલ કમ્પ્યુટર કરતાં મોટા હોય છે. આ મિની કમ્પ્યુટર છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં નાના હોય છે. સુપર કમ્પ્યુટર છે એના કરતાં કદમાં નાનું છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર, અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં કદમાં નાનું છે મિની કમ્પ્યુટર. એ મિની કમ્પ્યુટર છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં કદમાં નાનું છે, પરંતુ પર્સનલ કમ્પ્યુટર, આપણે જે શાળામાં આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તે પર્સનલ કમ્પ્યુટર છે. તો પર્સનલ કમ્પ્યુટર કરતાં મિની કમ્પ્યુટર છે કદમાં મોટા હોય છે. મેઇન ફ્રેમ કરતાં નાના હોય છે અને પર્સનલ કમ્પ્યુટર કરતાં કદમાં મોટા હોય છે. મિની કમ્પ્યુટર મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં નાના, પરંતુ પર્સનલ કમ્પ્યુટર કરતાં કદમાં મોટા હોય છે. બેંક, મોટી સંસ્થાઓ, સરકારી વિભાગો આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. હવે આ પ્રકારના જે કમ્પ્યુટર છે તેનો ઉપયોગ કોણ કરે? તો કે બેંકવાળા હોય એ, મોટી મોટી સંસ્થાઓવાળા, સરકારી વિભાગો આ પ્રકારના કમ્પ્યુટરનો તેઓ ઉપયોગ કરે છે. ક્યાં? તો કે મિની કમ્પ્યુટરનો. હવે છે પર્સનલ કમ્પ્યુટર. આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તે પર્સનલ કમ્પ્યુટર છે. આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, જુઓ અહીં ચિત્રમાં છે એ કમ્પ્યુટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉપરના સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર આ એક પણ આપણે ઉપયોગ કરતા નથી. અહીં આ પર્સનલ કમ્પ્યુટર છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તે પર્સનલ કમ્પ્યુટર છે, તેને ટૂંકમાં પીસી કહે છે. તેને ટૂંકમાં શું કહે છે? તો કે પીસી કહે છે.
તેનો ઉપયોગ ઘર, શાળામાં, ઓફિસ વગેરે જગ્યાએ થાય છે. તેનો ઉપયોગ ઘરમાં, તમારા ઘરે પણ જો કોમ્પ્યુટર હોય તો એ આ પર્સનલ જ હોય છે. એ ઉપરાંત શાળામાં, શાળામાં પણ આપણે પર્સનલ કોમ્પ્યુટર છે. ઓફિસ હોય તો ઓફિસમાં પણ ઘણી જગ્યાએ પર્સનલ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તેની કિંમત ઘણી ઓછી હોય છે, તેની કિંમત ઉપરના બધા કોમ્પ્યુટર કરતાં થોડી ઓછી હોય છે. તેમજ એક સમયે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. આ કોમ્પ્યુટર છે પર્સનલ કોમ્પ્યુટર, તેમાં એક સમયે માત્ર એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. એક કરતાં વધારે વ્યક્તિ તેના પર કાર્ય કરી શકે નહીં. ડોક્યુમેન્ટ તૈયાર કરવા, સંગ્રહ કરવા, હિસાબ રાખવા, ગીત સંગીત સાંભળવા, ફિલ્મ જોવા વગેરે કાર્યો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે તેમજ તેનો સંગ્રહ કરવા માટે, સેવ કરવા, કોમ્પ્યુટરમાં આપણે સેવ કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ, તેમજ કોઈ પણ વસ્તુના હિસાબ રાખવા અને મનોરંજન માટે, જેમ કે ગીત સાંભળવા, ફિલ્મ જોવા, આ વગેરે કાર્ય માટે આ પર્સનલ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો અહીં આપણે કોમ્પ્યુટરના પ્રકાર જોયા. કયા? તો કે સુપર કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, મિનિ કોમ્પ્યુટર અને પર્સનલ કોમ્પ્યુટર, અને તેમજ તેમની ઉપયોગિતા વિશે પણ જાણકારી મેળવી. હવે અહીં છે એક્સરસાઇઝ. અહીં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલું છે, ખાલી જગ્યા કોમ્પ્યુટરનું કદ ઘણું મોટું હોય છે, પીસી, મિની કે સુપર? તો કે સુપર. બીજું, હવામાનની આગાહી અને વૈજ્ઞાનિક સંશોધનોમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, સુપર કોમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટર કે મિની કોમ્પ્યુટર? તો કે સુપર કોમ્પ્યુટર. ત્રીજું, જ્યાં ખૂબ વધારે ઝડપ અને ચોકસાઈની જરૂર હોય ત્યાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, પીસી, મિની કોમ્પ્યુટર કે સુપર કોમ્પ્યુટર? તો કે સુપર કોમ્પ્યુટર. ખૂબ ઝડપ અને ચોકસાઈની જરૂર હોય ત્યાં સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ચોથું, ઘર, શાળા, ઓફિસ વગેરે જગ્યાએ ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, સુપર કોમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટર કે મિની કોમ્પ્યુટર? તો કે પર્સનલ કોમ્પ્યુટર. પાંચ, આપણે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તેનું નામ ખાલી જગ્યા છે, સુપર કોમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટર કે મિનિ કોમ્પ્યુટર? તો કે પર્સનલ કોમ્પ્યુટર. પર્સનલ કોમ્પ્યુટરને ટૂંકમાં ખાલી જગ્યા કહેવાય. સીપી, પીસી કે એસી? તો કે પીસી. હવે અહીં છે, સૌથી પહેલા ચિત્ર ઓળખી નામ લખો. જુઓ, પહેલું ચિત્ર છે શાનું છે? તો કે પહેલું ચિત્ર છે વાયરસ. ત્યાં તમારે નીચે વાયરસ લખવાનું છે. ત્યાર પછી બીજું ચિત્ર, બીજું ચિત્ર શાનું છે? કયા પ્રકારનું કોમ્પ્યુટર છે તે? તો કે તે પર્સનલ કોમ્પ્યુટર છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે અહીં ત્રીજું ચિત્ર, તે કયા પ્રકારનું કોમ્પ્યુટર છે? તો કે તે છે સુપર કોમ્પ્યુટર, કે તેનું કદ ઘણું મોટું હોય છે અને તેનો ઉપયોગ હવામાન આગાહી, વૈજ્ઞાનિક સંશોધન, લશ્કરી કાર્યવાહી આ વગેરે માટે તેનો ઉપયોગ થાય છે. હવે અહીં સ્પેલિંગ લખો. અહીં આપણે સ્પેલિંગ લખવાના છે વાયરસ, ડ્રોપ કેપ, ઓફિસ અને પ્રિવ્યુ, આ બધાના આપણે અહીં સ્પેલિંગ લખવાના છે. સૌથી પહેલાં છે વાયરસ, તો વાયરસનો સ્પેલિંગ લખો વી આઈ આર યુ એસ. ત્યાર પછી છે ડ્રોપ કેપ, તો ડ્રોપ કેપનો સ્પેલિંગ લખો ડી આર ઓ પી સી એ પી. ત્યાર પછી ઓફિસ, તો ઓફિસનો સ્પેલિંગ લખો ઓ ડબલ એફ આઈ સી ઈ. ત્યાર પછી છે પ્રિવ્યુ, તો પ્રિવ્યુનો સ્પેલિંગ લખો પી આર ઈ વી આઈ ઈ ડબલ્યુ. તો તમારે આ બધા જ છે વિકલ્પ છે ખાલી જગ્યામાં લખવાના છે, અને ચિત્ર ઓળખીને નામ લખવાનું છે અને સ્પેલિંગ પણ લખવાના છે. તમારે તમારી કોમ્પ્યુટરની બુકમાં બધું જ સુંદર અક્ષરે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.